પોરબંદરમાં સરકારી બેંકના કર્મચારી ગ્રાહકોને સંતોષકારક જવાબ ન આપતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે SBI મુખ્ય શાખામાં પાસબુક એન્ટ્રી માટેનું મશીન બંધ છે તો બીજી તરફ કર્મચારીઓ મેન્યુઅલી એન્ટ્રી કરી આપતા નથી. આ રીતે બેંક ઓફ બરોડાના કેટલાક ATMમાં પણ મશીન બંધ હોવાથી ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. તારીખ 31 માર્ચ પૂરી થઈ છે અને લોકોને રિટર્ન ભરવા માટે બેંક સ્ટેટમેન્ટ અથવા તો બેંકની પાસબુકમાં એન્ટ્રી કરાવવાની થતી હોય છે. ત્યારે MG રોડ પરની SBI બેંક ખાતે પાસબુકમાં એન્ટ્રી માટેનું મશીન બંધ છે, જેથી ગ્રાહકોએ મેન્યુઅલી એન્ટ્રી પાડવા માટે વિનંતી કરવા છતાં એન્ટ્રી પાડી દેવામાં આવતી નથી, જે બાબતે ગ્રાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં રહેતા અમિત નાથાલાલ ખોડા નામના વેપારી ઠક્કર પ્લોટ SBIમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા, ત્યારે ઠક્કર પ્લોટમાં ભીડ હતી, જેથી MG રોડ પર આવેલ SBI બેંકમાં ગયા હતા, જ્યાં પાસબુક એન્ટ્રી માટેનું પ્રિન્ટ મશીન બંધ હતું, ત્યારે અનેક ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા. અમિતભાઈ સહિતના અનેક ગ્રાહકો બેંક કર્મચારીને મળ્યા અને આ અંગે રજૂઆત કરી પાસબુકમાં મેન્યુઅલી એન્ટ્રી કરી આપવા વિનંતી કરી હતી, પરંતુ બેંકના કર્મચારીએ ના પાડી હતી. તો બીજી તરફ બેંક ઓફ બરોડાના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ ATMમાં પણ પાસબુક પ્રિન્ટિંગ મશીન ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેટલાક ખાતેદારો MG રોડ પર આવેલ બ્રાન્ચે જાય છે તો ત્યાં ઘણા દિવસોથી AC બંધ હાલતમાં છે. ઉનાળાની આકરી ગરમીમાં લોકોએ તાપ સહન કરવો પડે છે. ATMની જગ્યાએ જો બેંક મેનેજરની ચેમ્બરનું AC હોય તો રાતોરાત રિપેર થઈ જાય છે, પરંતુ ATMનું AC ઘણા સમયથી બંધ હોવા છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે. મારું નામ અમિત નાથાલાલ ખોડા. હું આજ 31 માર્ચ પૂરું થયું હોવાને કારણે હું બેંકોમાં મારી પાસબુક એન્ટ્રી કરાવવા ગયો. બેંક ઓફ બરોડાની હાલત એવી છે કે વાણિયાવાડ બ્રાન્ચ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝન અને અધર પબ્લિક કેટલી હેરાન થાય છે. એન્ટ્રી મશીન આજ કેટલા સમયથી બંધ છે તો પબ્લિક બીજી બ્રાન્ચમાં જાય છે તો ન્યા આજ પબ્લિક એક ઠેકાણે ગર્દી થાય છે. તો પબ્લિક અત્યારે ન્યા MG રોડ ઉપર બેંક ઓફ બરોડા બ્રાન્ચ છે ત્યાં પબ્લિક અત્યારના એટલી હેરાન છે કે ત્યાં AC બંધ છે. એટલે આજ ઉનાળાની સિઝન છે તો આજ એક કેબિનમાં આજ પબ્લિક એટલી હેરાન છે કે અત્યારના AC સોફાના ગાંઠિયાની જેમ રાખ્યા છે, ને મેનેજરો અત્યારના બધી બેંકોમાં AC બેઠા છે, ને મેનેજરની ઓફિસના AC બંધ હોય તો તાત્કાલિક રિપેર થાય, ને આ પબ્લિક સર્વિસ કેમ અત્યારે ચાલુ નથી થતી? આજ ઘણા સમયથી આ AC બંધ છે તો શા માટે આવી રીતના હેરાન કરે છે? SBI બ્રાન્ચમાં પણ આ જ હાલત છે. SBI બ્રાન્ચમાં હું કાલે ગયો તો મશીન બંધ છે, તો બીજી બ્રાન્ચમાં અમે પ્રિન્ટ કરવા જઈએ તો એક અમે પ્રિન્ટ અમે ના કરી દઈએ. મશીનના આધારે જ અમારે રહેવાનું છે, ને દર વર્ષે પબ્લિકનું કોઈ વસ્તુ કોઈ સાંભળતા નથી મેનેજરો, ને પબ્લિકને આજે અતિશય હેરાન કરે છે, ને આ લોકોને પગાર જ બેઠા બેઠા વધારો કરીને ગવર્મેન્ટને હેરાન કરે છે અને પબ્લિકને પણ હેરાન કરે છે. તો આજ પબ્લિક જાય તો ક્યાં જાય? આ કયો વિકાસ કહેવાય? મને તો એ ખબર જ પડતી કે આ બેંકોમાં અત્યારના આટલી હદે આજ પબ્લિક હેરાન કરે છે, ને પબ્લિક બિચારી આજ સિનિયર સિટીઝન કેને કહેવા જાય? તો આજ પબ્લિકને હું એટલું કહેવા માંગુ છું કે જાગો ને આ બધાની કમ્પ્લેન કરો. બેંક કર્મીઓ અને મેનેજરે ગ્રાહકોને પૂરતો સહયોગ આપી ગ્રાહકોને નિરાંતે સમજાવવા જોઈએ. મશીન બંધ હોવાથી નાની પરંતુ મહત્વની કામગીરી માટે ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે, જેથી વહેલી તકે બંધ મશીનો અને AC ચાલુ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.